તીરોનું નામ છે પ્રાણીઓમાં પોષણ, એ જોશું. તો કે આપણે અગાઉ એક પાઠ શીખી ગયા છે પ્રકરણ નંબર 1, હવે પછી છે પાઠ એ પ્રાણીઓમાં પોષણ. એટલે કે અહીંયા જે પ્રાણીઓ છે એ એક સજીવ છે, અને સજીવ છે એને ખોરાક માટે શું શું કરવું જોઈએ અને કઈ રીતે ખોરાક મળે છે. પ્રાણીઓ એની અંદર મનુષ્ય પણ આવે છે, આવી જાય છે, નાના મોટા જીવ જંતુ પણ આવે છે, વનસ્પતિ પણ આવે છે, અને અસંખ્ય સજીવોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ સરસ મજાના પાઠની અંદર શીખવાનું છે કે મનુષ્ય છે એના શરીરની અંદર શું શું છે, એનું શરીર કઈ રીતે બનેલું છે, એ રીતે પ્રાણીઓ
સ્વીકારતું નથી અને ક્યારેક કંઈ ખાધા પછી ઉલટી પણ થઈ જતી હોય, એટલે કે ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે આપણે કોઈ વાસી ખોરાક ખવાઈ ગયો હોય અથવા પડેલો હોય અને તેને વાસ આવી જાય અથવા અમુક આપણા શરીરને સદે નહીં તો તેવો ખોરાક ખાવાથી પણ આપણે ઉલટી થતી હોય છે. તો અન્નનળી શું કામ કરે છે તેની વાત કરી. ત્યારબાદ જઠર, તો કે જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. જઠર શું છે તો કે જાડી દિવાલવાળી કોથળી છે તેનો પ્રકાર પહોળો અને યુ જેવો છે. તે પાચન માર્ગમાં સૌથી પહોળો છે. તે એક છેડેથી અન્નળી દ્વારા ખોરાક લે છે અને બીજે છેડે નાના આંતરડામાં ખુલે છે. આ જઠરનું કામ છે. ત્યારબાદ નાનું આંતરડું, મેં તમને હમણાં જ કીધું કે નાનું આંતરડાનું છે તો તે ગુજરાતમાં વાળું છે. 7.5 મીટર લાંબુ છે અને સ્વાદ તીખુંમાં તે વધારે જોવા મળે છે અને દિવાલ અને રસો જેવો તેનો સ્રાવ છે. ત્યારબાદ મોટું આંતરડું, મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું પણ ટૂંકું છે અને આશરે તેને 1.5 જેટલું તે લાંબુ જોવા મળે છે. અને ત્યારબાદ હવે પછી કીધું છે ઘાસ ખાતા પ્રાણીઓ, તો શું ગાય ભેંસ ઊંટ આ બધા શું છે તો કે ઘાસ ખાતા પ્રાણીઓ છે. અને તેની અંદર અન્નળી હોય છે, નાનું આંતરડું હોય, જઠર હોય, અર્ધાત્ર નાનું હોય, મોટું આંતરડું હોય, કોષકેન્દ્ર હોય, ઘણું બધું તમને જોવા મળે છે. તો કે અહીંયા આપણે આજે પ્રાણીઓમાં પોષણ કઈ રીતે થાય છે તે આજે પાઠ શીખ્યા કે પ્રાણીઓ છે ને કઈ કઈ ખોરાકની જરૂર પડે છે. તો આપણે મનુષ્ય પણ એક પ્રાણી છે, વનસ્પતિ છે, એ પોતાનો ખોરાક પોતે મેળવી લે. પ્રાણીઓ છે, અમુક પ્રાણીઓ પોતાનો ખોરાક પોતે મેળવી લે અને બીજા પ્રાણીઓ છે એ ઘાસ પણ ખાતા હોય છે, માંસ પણ ખાતા હોય છે અને જંગલની અંદર રહેતા હોય છે. અને ઘણા પ્રાણીઓ છે એ માણસ પણ પાળતા હોય છે. અને બીજું શું કીધું, મનુષ્ય છે એના ખોરાક પોતે મેળવી શકતા નથી, બીજાના દ્વારા તે કામ કરે અને મેળવે છે. તો અહીંયા આપણે આજે જોયું કે ખોરાકની અંદર શું શું છે, મનુષ્યનો અંગ છે, મનુષ્યનું જે શરીર છે એના ક્યાં ક્યાં અંગો છે. અને એવું પણ કીધું કે આપણા શરીરની અંદર અસંખ્ય હાડકાઓ નાના નાના હોય છે, એ ખાસ એ શીખવા મળ્યું. હવે પછી આપણે મોઢની અંદર થોડુંક આપેલું છે એનું રિવિઝન કરશું કે કઈ રીતે દાંતના પ્રકાર જે છે. તો જોઈએ, પેલું છે માનવ શરીરના પાચનતંત્રના ભાગો. એમાં પેલું આવશે આપણું જે માનવ શરીર, એટલે કે આપણું જે શરીર છે તેની અંદર પહેલાં ગુહા ગુહા આવશે, પછી લાળ ગ્રંથિ આવશે, યકૃત, અન્નનળી, પછી આવશે જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મોળાશય અને મળદ્વાર. હવે ત્યારબાદ આવશે દાંતના પ્રકાર અને દાંતની સંખ્યા, કે આપણા જે મોં છે એની અંદર 32 દાંત છે તેને શું કહેવાય. દાખલા તરીકે દાંત છે, આપણા મોંની અંદર દાંત છે એ 12 છે. અગ્રદાંત એટલે આગળની જે દાંત છે એ 8 છે. અને રાક્ષી નામના જે 4 દાંત છે, છેદક 8 છે, એટલે કુલ ટોટલ મળીને થશે 32. એટલે કે આપણા